હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ ફિટનેસ આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું આપણે જે ચોખા લાવતા હોઈએ એ ચોખાને સારી રીતે કેવી રીતે સાફ કરવા અને એને લાંબો સમય સુધી દવાનો ઉપયોગ કરીને અને દવાનો ઉપયોગ કર્યા વગર કેવી રીતે સ્ટોર કરવા ચોખાને સારી રીતે સાફ કરી અને તમે બે રીતે સ્ટોર કરી શકો છો બંને રીત હું તમને આગળ વિડિયોમાં જણાવું છું અહીંયા મેં પચીસ કિલો ચોખા લીધા છે તમે કોઈ પણ ચોખા લેતા હોય એને મારી બતાવેલી રીતથી સ્ટોર કરી શકો છો આ ચોખાની બોરીને મેં અહીંયા સારી રીતે ખોલી અને આ રીતે ફોલ્ડ કરી લીધી છે એટલે આપણે જ્યારે આ ચોખાને સાફ કરવા હોય ત્યારે બોરીમાંથી કાઢવા ખૂબ જ આસાન રહે હવે સૌથી પહેલા ચોખાને આપણે સાફ કરીશું ચોખાની સાથે ઝીણા ચોખા કે કોઈ રજ કે કચરો હોય તો એ બધો ચોખાને ચાળવાથી અલગ થઈ જાય છે તો અહીંયા મેં ચાણો લીધો છે અને ચાણામાં આપણે જે ત્રીજા નંબરની જાળી હોય એ લેવાની છે અથવા તો ચોખાને ચાળવા માટેની તમારે જે ચાણાની જાળી હોય એ યુઝ કરવાની હવે જાળીને મેં અહીંયા સારી રીતે ચાણામાં સેટ કરી દીધી છે હવે આપણે ચોખાને ચાળી લેશું તો આ રીતે ચાણામાં એકવારમાં તમે જેટલા ચોખા ચાળી શકો એટલા લેવાના બહુ વધારે ક્વોન્ટિટીમાં ચોખા નહીં લેવાના ચાળવા માટે થોડા થોડા લેશો તો ચોખા એકદમ સરસ ચળાશે તો રીતે હાથથી થોડું વજન દઈ અને સારી રીતે ચોખાને ચાળવાના ચોખામાં તમને દેખાય પણ નહીં એ રીતની ઝીણી જીવાત રજ અને ઝીણા ચોખા હોય એ બધું આ રીતે ચાળવાથી અલગ થઈ જાય છે તો રીતે સરસ આપણા જ્યારે ચોખા ચડાઈ જાય ત્યારે ચણાની એક સાઈડમાં બધા ચોખાને ભેગા કરી અને આ રીતે તમારે ચણાને થોડો ઉપર નીચે કરવાનો એટલે જે કાંઈ રજ કે ચોખાની અંદર જે કાંઈ નાના ફોતરા હોય એ બધું અલગ થઈ જાય તો અહીંયા તમે જોઈ શકો છો આપણા એક વારના ચોખા ખૂબ જ સરસ ચડાઈ ગયા છે તો હવે આ ચાળેલા ચોખાને આપણે એક મોટા વાસણમાં લેતા જશું અને બિલકુલ આ જ રીતે આપણે બધા ચોખાને ચાળી લેશું તમે જ્યારે માર્કેટમાંથી ચોખા લાવો એ ચોખામાં તમને દેખાશે પણ નહીં એ રીતની ઘણીવાર ઝીણી ચોખા જેવી જ સફેદ ઈયળ હોય છે અથવા તો ધનેડા હોય કે પછી કોઈ પણ ઝીણો મોટો કચરો હોય તો એ બધો કચરો આ રીતે ચાળવાથી દૂર થઈ જાય છે તો લાંબો સમય સુધી ચોખાને સાચવવા માટે આ રીતે ચોખાને ચાળવા ખૂબ જ જરૂરી છે અહીંયા તમે જોઈ શકો છો મેં બધા ચોખાને એકદમ સારી રીતે ચાળી લીધા છે હવે આ એકદમ સારી રીતે ચાળેલા ચોખાને તમે દવાનો ઉપયોગ કરીને અને દવાનો ઉપયોગ કર્યા વગર સ્ટોર કરી શકો છો આપણે જનરલી ચોખાનો ઉપયોગ ઢોકળા બનાવવા માટે હાંડવા માટે કે પછી પાપડ માટે પણ કરતા હોઈએ છીએ તો એના માટે આપણે કોરા ચોખા જોઈએ તો કોરા ચોખાને લાંબો સમય સુધી સારા રાખવા માટે આપણે ચોખામાં દવાનો ઉપયોગ કરી શકીએ છીએ તો અહીંયા તમે કઈ દવાનો ઉપયોગ કરી શકો અને એનો ઉપયોગ કેવી રીતે કરવો એ હું તમને બતાવું છું તો માર્કેટમાં તમને અનાજ કઠોળમાં મૂકવા માટેની દવા મળતી હોય છે તો તમને બે જાતની દવા મળે છે આ રીતની પારાની ગોળીઓ મળે છે અને પારાની ગોળીઓ કહેવાય છે અને સાથે તમે કોઈ પેક દવા લેતા હોય તો આ રીતની ઝંડુ કંપનીની મુગ્ધ રસ કરીને દવા આવે છે તો આ બંને દવાનું રિઝલ્ટ ખૂબ જ સરસ છે તો આ દવાનો ઉપયોગ તમે અનાજ કઠોળમાં કરી શકો છો એનાથી અનાજ કઠોળમાં જીવાત નથી પડતી જ્યારે તમે આ દવાનો ઉપયોગ કરતા હોય ત્યારે આ રીતનું એકદમ પાતળું મલમલનું કપડું લેવાનું અને એ કપડામાં સારી રીતે દવાને પેક કરી અને કોઈ પણ અનાજ કઠોળમાં તમે રાખી શકો છો દવાને આ રીતે હંમેશા મલમલના કપડામાં સારી રીતે પેક કરીને જ રાખવાની લાંબો સમય પછી આ દવાનો પાવડર થાય તો એ આપણા અનાજ કે કઠોળ સાથે મિક્સ ના થાય એના માટે ખાસ તમારે દવાને આ જ રીતે ઉપયોગ કરવાનો હવે હવે હું તમને જણાવું છું કે તમે નેચરલ રીતે કોઈ દવાનો ઉપયોગ કર્યા વગર ચોખાને કેવી રીતે સાચવી શકો છો તો એના માટે આપણે ચોખામાં તેલ કે પછી દિવેલનો ઉપયોગ કરવાનો દિવેલ કેસ્ટર ઓઇલ અથવા તો એરંડિયું ત્રણેય એક જ કહેવાય છે અથવા ચોખા માટે તો તમે રૂટિન ઘરમાં જે તેલનો ઉપયોગ કરતા હોય એ તેલ આછું આછું દઈ દો ચોખામાં તો પણ ચાલે તો અહીંયા હું જે રૂટિન આપણે ઘરમાં યુઝ કરતા હોઈએ એ જ તેલ લઉં છું મેં અત્યારે શિંગતેલ જ લીધું છે તો પચીસ કિલો ચોખામાં આપણે ચારસો થી ત્રણસો થી ચારસો એમ જેટલું તેલ જોઈશે તો આ રીતે થોડું તેલ આ રીતે ચોખામાં ઉમેરી ચોખાને આ રીતે એકદમ સારી રીતે તેલથી કોટ કરી લેવાના તો એકદમ સરસ આ રીતે ચોખાના દાણાને બધા ચોખાના દાણા એકદમ સરસ તેલવાળા થઈ જાય એ રીતે આપણે આમાં તેલ દેવાનું છે પણ એકદમ વધારે તેલ નહીં દેવાનું કેમ કે આ ચોખાનો આપણે રૂટીનમાં પણ યુઝ કરતા હોઈએ છીએ એટલે જસ્ટ બધા ચોખાના દાણા તેલવાળા થાય ત્યાં સુધી તમારે તેલ દેવાનું છે આ રીતે તેલ દીધેલા ચોખા લાંબો સમય સુધી બિલકુલ ખરાબ નથી થતા કે એમાં જીવાત પણ નથી થતી અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સરસ એક એક ચોખાના દાણામાં તેલ દઈ દીધું છે હવે આ ચોખા તમે કોઈ એર ટાઈટ ડબ્બામાં કે પછી ચોખાની કોઠીમાં કે કોઈ કન્ટેનરમાં ભરી અને સ્ટોર કરી શકો છો તો હું આને સ્ટીલના કન્ટેનરમાં જ સ્ટોર કરું છું તો આપણે આ તેલ દીધેલા ચોખાને ડાયરેક્ટ સ્ટીલના કન્ટેનરમાં રાખી દઈશું અને હવે બિલકુલ આ જ રીતે આપણે બીજા બેચના ચોખાને પણ તેલ દઈ દેસુ ટોટલ મેં આટલા ચોખામાં બે વાર તેલ દીધું છે પચીસ કિલો ચોખામાં તો આ રીતે આપણે બે ભાગમાં ચોખાને તેલ દઈ દઈશું તો ફરીથી આપણે એટલું જ તેલ યુઝ કરીશું અને એકદમ સારી રીતે બધા ચોખાના દાણા તેલવાળા થઈ જાય એ રીતે આપણે તેલ દઈ દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો મેં બીજી વારના ચોખાને પણ સારી રીતે તેલ દઈ દીધું છે અને એને કન્ટેનરમાં ભરી દીધા છે હવે આ કન્ટેનરને તમે સારી રીતે હવા ના જાય એ રીતે પેક કરી અને લાંબો સમય સુધી ચોખાને સાચવી શકો છો તમે કોઈ જ દવાનો ઉપયોગ કર્યા વિના ઘઉંને પણ કેવી રીતે સ્ટોર કરી શકો એનો મેં વિડીયો પહેલેથી જ તમારી સાથે શેર કરેલો છે લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટન પર આપી દઈશ તો એ વિડીયો તમે ત્યાંથી જોઈ શકો છો તો તમને મારી આજની આ ચોખા સ્ટોર કરવાની ટિપ્સ અને ટ્રીક કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમે ચોખા કે ઘઉં કે અનાજ કઠોળને લાંબો સમય સુધી સ્ટોર કરવા માટે કેવી રીતે સાચવો છો એ પણ મને કમેન્ટમાં જરૂર જણાવજો મારી રીત તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો ફરી મળીશું એક આવા નવા જ વિડિયો સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ